અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલનામાં આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. અમારી ચેનલને લાઈક કરો અને શેર કરો. હવે આપણે દાખલા નંબર 6 સમજીએ. ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો. તો એની અંદર આપણને 4 દાખલા આપેલા છે. જોઈએ પહેલો દાખલો 25%. પહેલાં આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખી દઈએ 25%. તો શું કહેવાશે? 25/100. અને દશાંશ સ્વરૂપે જો અહીંયા છેદમાં 2 શૂન્ય છે એટલે 2 સંખ્યાની આગળ પોઈન્ટ આવશે એટલે 0.25 થશે. અપૂર્ણાંકની અંદર 25/100 થાય અને દશાંશની અંદર 0.25 થશે. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. તો લખીએ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો 25/100 અવયવ પાડી દઈએ. 25 એકા 25, 25 4 100. અહીંયા 25 25 નીકળી જશે તો કેટલા રહેશે? 1/4 એટલે 1/4. તો અપૂર્ણાંક સ્વરૂપની અંદર 25/100 થાય, દશાંશમાં 0.25 થશે અને અતિ સંક્ષિપ્ત રૂપ. તો તેના હવે પાડીને આપણે છેદ ઉડાવી દેવાના. હવે બીજો દાખલો જોઈએ 150%. એને અપૂર્ણાંક સ્વરૂપમાં લખીએ. સૌ પ્રથમ અપૂર્ણાંક સ્વરૂપમાં 150/100 આવશે. આ અપૂર્ણાંક સ્વરૂપ છે. હવે તેને આપણે દશાંશમાં ફેરવવાનું છે. તો જુઓ અહીંયા છેદમાં કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે. તો ઉપરની સંખ્યામાં 2 સંખ્યાની આગળ પોઈન્ટ આવશે એટલે કે 1.50 થાય. અને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ₹150/100. તો શૂન શૂન નીકળી જશે. ત્યારબાદ 15 એટલે કે 5 3 15 અને 10 ના અવયવ થશે 5 2 10. અહીં 5 5 નીકળી જશે તો કેટલા રહેશે? 3/2 એટલે કે 3/3. 150% આપેલા છે. એને સૌ પ્રથમ આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યા તો 150/100 થાય. પછી આપણે દશાંશમાં ફેરવ્યું તેમાં શું કર્યું? જો અહીંયા છેદમાં 2 શૂન્ય છે એટલે 2 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી દીધું એટલે કે 1.50 થાય. ત્યાર પછી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. તો એની અંદર આપણે 150/100 લખ્યા. શૂન શૂન નીકળી ગયા. 15 ના હોય 5 3 15, 10 ના હોય 5 2 10, 5 5 છેદ ઉડી જાય તો શું રહેશે? 3/2. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ 20%. એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખી દઈએ તો 20/100 આવશે દશાંશ સ્વરૂપે. તો અહીંયા છેદમાં 2 શૂન્ય છે એટલે ઉપરવાળી સંખ્યામાં 2 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકી દેવાનું તો કેટલા થશે? 0.20. અને તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો 20/100. અહીં શૂન શૂન નીકળી જશે. અવયવ પાડીએ 2 એકા 2, 10 માટે 2 5 10, 2 2 છેદ ઉડી જશે તો કેટલા રહેશે? 1/5. 20% તેનું અપૂર્ણાંક સ્વરૂપ એટલે 20/100 થાય. દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે આપણે છેદમાં 2 શૂન્ય છે એટલે 2 સંખ્યાની આગળ પોઈન્ટ મૂક્યું. જો અહીંયા 3 શૂન્ય હોત તો આપણે 3 સંખ્યાની આગળ મૂકતા. પણ 100% ના આધારે ગણવામાં આવે છે એટલા માટે છેદમાં 100 છે. 2 શૂન્ય હોવાથી 2 સંખ્યાની આગળ પોઈન્ટ મૂકીએ એટલે 0.20 થાય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તેની અંદર આપણે 20/100 શૂન શૂન નીકળી ગઈ. 2/10 એના હવે પાડી દીધા. 2 એકા 2, 2 5 10, 2 2 નીકળી જાય તો શું રહેશે? 1/5 રહેશે. ચોથો દાખલો જોઈએ 5%. તેનું આપણે અપૂર્ણાંક સ્વરૂપ જોઈએ તો 5/100 થશે. દશાંશમાં કઈ રીતે લખી શકાય? તો જુઓ અહીંયા 5/2 શૂન્ય છે એટલે 2 સંખ્યાની આગળ પોઈન્ટ આવે. પણ અહીંયા તો બીજી સંખ્યા નથી, 5 એકલા છે. તો શું સમજવાનું? કે અહીંયા 0 છે અને એની આગળ આપણે પોઈન્ટ મૂકી દેવાનું એટલે 0.05 થાય. ત્યારબાદ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ
તો અપૂર્ણાંક લખી લઈએ પહેલા આપણે 5/100. હવે એને હવે પાડી દઈએ, 5 એકા 5 થશે ને 20 5 100 થશે, 5 5 6 ઉડી જશે, તો કેટલા રહ્યા? 1/20. 5% અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવી દીધા એટલે 5/100 થયા. દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે 2/2 શૂન્ય છે એટલે 2 સંખ્યાની આગળ પોઈન્ટ આવશે એટલે આપણે 0.05 કર્યા. જો અહીંયા 2 સંખ્યાની આગળ પોઈન્ટ આવી જાય છે. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, તો આપણે સંખ્યા લખી દીધી 5/100, એને હવે પાડી દીધા 5 એકા 5, 20 5 100, 5 5 6 ઉડી ગયા, તો કેટલા રહ્યા? 1/20. તો આ રીતે આપણે અપૂર્ણાંકમાં અને દશાંશમાં ફેરવી અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મેળવી શકીએ છીએ. અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ. ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી અમારી ચેનલને સપોર્ટ કરતા રહો.